ગણેશ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચાર મિત્રો શર્મા કે હાલના મુખ્ય સમાચાર પર રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે સોનાના ચેઇનની લૂંટ કરનાર બે આરોપી પકડ્યા પૂછપરછમાં બિલ્ડરે યુવતીનું મોઢું બગાડવા 1.35 લાખની સોપારી આપ્યાનું ખુલ્યું રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે સોનાના ચેઇનની લૂંટ કરનાર બે આરોપી ચેતન હસમુખભાઈ રાઠોડ અને અનમોલ રમેશભાઈ વાળાને પકડી પાડ્યા છે પોલીસે બંને પાસેથી સોનાનો ચેન કિંમત 30,000 અને બે મોબાઈલ સહિત 32,000નો મુદ્દા માલ કબજે કર્યો છે પોલીસે બંને આરોપીઓની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે શહેરના નામાંકિત બિલ્ડર કમલેશ રામાણીએ નેહા નામની યુવતીનું મોઢું બગાડવા 1.35 લાખની સોપારી આપી હતી ઘટનાને અંજામ આપવા અન્ય ત્રણ આરોપીઓના નામ ખુલ્યા ચેતન અને અનમોલે જે એપાર્ટમેન્ટમાં સોનાના ચેઇનની લૂંટ કરી હતી તે એપાર્ટમેન્ટમાં નેહા પણ રહેતી હતી નેહાનું મોઢું બગાડવાની ઘટનાને અંજામ આપવા અફઝલ કલ્પેશ અને જમાલ પણ સાથ આપવાના હતા 5 મહિના પહેલાં ચેતન અને જમાલને કમલેશ રામાણીએ પોતાની ઓફિસ નીચે બોલાવ્યા હતા કમલેશ અને નેહા વચ્ચે અગાઉનું બંદૂક હોય નેહા પર હુમલો કરવા તેને મોઢું બગાડવા 35,000 રોકડા અને 1 લાખ રૂપિયા કામ પતે ત્યારે આપવાનું નક્કી કર્યું હતું આ કામ ચેતન રાઠોડ કલ્પેશ અને જમાલે સાથે રહીને કરવાનું હતું બનાવ સમયે આરોપીઓ નેહાને શોધવા માટે તેના અપાર્ટમેન્ટમાં ગયા હતા પરંતુ તે સમયે નેહા ઘરે ન હતી પોલીસે અન્ય ત્રણ આરોપી અને કમલેશ રામાણીની શોધખોળ હાથ ધરી છે ની તપાસમાં આપણે સીસીટીવી ફૂટેજ આધારે ટેકનિકલ આધારે અને પછી આ જો વિગત મળી ભોગ બનનારથી કે આ કોઈ નેહા કરીને લેડીને શોધતા હતા અને નેહાના પત્તા પૂછતા હતા અપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં તો આપણે નેહાની પૂછપરછમાં ટેકનિકલ આધારે આપણે ત્રણ આરોપીઓને આઈડેન્ટિફાય કરા ક્રાઇમ બ્રાન્ચની ટીમને અને ત્રણમાંથી બેની ધરપકડ થઈ ચૂકી છે અને આ ધરપકડમાં ચેતન રાઠોડ અને બીજા અનમોલ વાળાની ધરપકડમાં પછી આપણે જો આના સ્ટેટમેન્ટમાં વિગત મળી છે કે આ ત્રણ જો આરોપી છે ચેતન અનમોલ અને અફઝલ અને રાજકોટ શહેરના ગુનેગાર છે કમલેશ રમાણી જો બિલ્ડર છે અને નેહા મકવા નેહા પિટ્રોડાના મૂળું બિગાડવાના ઈરાદેથી આ ત્રણોને 1.5 લાખ રૂપિયાની રકમ આપી હતી જેમાંથી 35,000 રૂપિયાની રકમ આપી દીધી હતી અને આ જો નેહા પિટ્રોડાના મૂળું બિગાડવા પછી બાકીના 1.5 લાખ જેટલા રકમ આપવાની હતી ધીરેન રાઠોડ સાથે હિતેશ કુમાર રાઠોડ એનએસ ગુજરાત ન્યૂઝ રાજકોટ આ છે રાયગઢ દૂધ મંડળી કે જ્યાં પહેલા ચોક્કસ સમયે વહેલી સવારે કે સાંજે જ દૂધ મળતું હતું પરંતુ હવે અહીં દૂધ મળે છે 24 કલાક જી હા આ ગામના ચેરમેન અને વાઇસ ચેરમેને ગામમાં શરૂ કર્યું છે મિલ્ક એટીએમ અને એનાથી ગામ લોકોને પાર્લર કે ડેરીમાં દૂધ લેવા જવું પડતું નથી માત્ર મિલ્ક એટીએમમાં એટીએમ મારફતે ટચ કરીને જ ગાય કે ભેંસનું દૂધ મળી જાય છે તો જે લોકો જોડે એટીએમ ન હોય તેઓ કેશનો પણ ઉપયોગ કરી શકે છે નોંધનીય છે કે અલગ અલગ કંપનીના દૂધના પાઉચના અલગ ચાર્જ હોય છે અને એ પણ 500 કે 200 ગ્રામ દૂધ મળતું હોય છે ત્યારે આ એટીએમમાં 10, 20, 50 અને 100 રૂપિયાનું દૂધ મળે છે આમ તો અચાનક મોડી રાત્રે કે ભરબપોરે દૂધની જરૂર હોય ત્યારે ડેરી પણ બંધ હોય અને તમામ પાર્લર પણ બંધ હોય છે પરંતુ આ મિલ્ક એટીએમમાંથી 24 કલાક માટે ગ્રાહકોને દૂધ મળી શકે છે અને એ પણ જરૂરિયાત પૂરતું ધીરે ધીરે દેશ ડિજિટલ થઈ રહ્યો છે ત્યારે ગામડાઓ પણ શહેરથી આગળ નીકળી ગયા છે તો આ રાયગઢ ગામમાં મિલ્ક એટીએમને લઈને ગામ લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે રાયગઢ દૂધ મંડળી દ્વારા આજે મિલ્ક એટીએમ ખુલ્લું મૂકવામાં આવ્યું છે જેથી ગ્રાહકોને છૂટક દૂધ લેવા ના જવું પડે માટે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને આજે મિલ્ક એટીએમ ઉપયોગ કર્યો છે તેમાં મિલ્ક એટીએમમાં 50 કાર્ડ ઇસ્યુ કર્યા છે જે કાર્ડથી જેને લેવું છે તે કાર્ડથી લે છૂટક પૈસાથી લેવું છે તો 10, 20, 50 અને 100ની નોટથી પણ દૂધનું આપણે લઈ શકીએ છીએ જેથી ગ્રાહકને 24 કલાકમાં ગમે ત્યારે દૂધ લેવું હોય તો છૂટક દૂધ આપણે રાયગઢ દૂધ મંડળી દ્વારા આપી શકીએ છીએ રાયગઢ ડેરીએ દૂધના એટીએમની સગવડ કરી અને 24 કલાક માટે પબ્લિક માટે 24 કલાક
આ સેવા પૂરી પાડે છે અને ગમે ત્યારે ગમે તેટલા પૈસા 10-20-50-100 રૂપિયાનું દૂધ જોઈતું હોય તો એ ગમે ત્યારે રાત્રે જોઈએ દિવસે જોઈએ અને કોઈને પૂછ્યા વગર કોઈ માણસની કોઈ બી તકલીફ વગર દૂધ અહીંયા મળી રહેશે. અમુક વખતે રાતે તકલીફ પડતી હોય છે કે મહેમાન આવી ગયા તો ક્યાં જવું, પણ તો બી દૂધ અહીંયા અત્યારે ડેરીની અંદર આવીએ એટલે દૂધ જેટલા પૈસાનું આપણે દૂધ જોઈએ છે તેટલું દૂધ મળી શકે છે. રાયગઢ ડેરીએ જે મિલ્ક એટીએમ મશીન શરૂ કર્યું છે તે છૂટક ગ્રાહકો માટે ખૂબ સરસ વાત છે અને અમારા જેવા લોકલ ગ્રાહકો 24 કલાકમાં ગમે ત્યારે દૂધ લઈ શકે એ બદલ ચાલુ કર્યું, એ બદલ ખૂબ ખૂબ આભાર ડેરીનો. 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા છૂટકમાં ગમે તેટલું દૂધ લઈ શકાય છે અથવા એટીએમ દ્વારા પણ દૂધ લઈ શકાય છે, એ બદલ રાયગઢ ડેરીનો અમે ગ્રાહકો આભાર માનીએ છીએ. અને લોકો દૂધની ખરીદી કરી રહ્યા છે. વિમલ પટેલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સાબરકાંઠા. કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાયેલા અને ભાજપ સરકારના નવનિયુક્ત કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કરી મસ્તક ઝુકાવ્યું. રાજ્યના નવનિયુક્ત કેબિનેટ મંત્રી જવાહર ચાવડા સોમનાથ મહાદેવના શરણે છે. રાજ્ય સરકારમાં પ્રવાસન અને મત્સ્યોદ્યોગ વિભાગનો કાર્યભાર સંભાળ્યા બાદ પ્રથમવાર સોમનાથ મહાદેવને શીશ ઝુકાવવા પહોંચ્યા હતા. સોમનાથ મહાદેવને જળ અભિષેક અને પૂજા અર્ચના કરી ધન્ય બન્યા તો સોમનાથ મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક ભાજપ પરિવાર દ્વારા કરાયું ભવ્ય સ્વાગત. જ્યારે સરકારની સામે આહિર સમાજ દ્વારા તાલાડાના ભગવાન વારણના સસ્પેન્સને લઈને આહિર સમાજે રણસિંગુ ફૂક્યું છે અને આહિર સમાજનું સરકાર વિરુદ્ધ મહાસંમેલન હોય ત્યારે આ મુદ્દે જવાહર ચાવડાનું નિવેદન આપ્યું હતું કે સમાજ જે નિર્ણય કરશે અને તે નિર્ણય મારી સમક્ષ રજૂ થશે અને એ પછી હું નિર્ણય લઈશ. વિજય જોટવા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ ગીર સોમનાથ. નાયબ વન રક્ષક ડોક્ટર જીએસ સિંહાના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા વન વિભાગની ટીમ દ્વારા કાંકરીશ તાલુકાના થરામાં ભાભર રોડથી રાણકપુર બાજુ આવેલા એક ગોડાઉનમાંથી કોલસાનો બિનકાયદેસર રીતે વેપાર કરતા ઝડપી પાડવામાં આવ્યો, તેમજ એક સોમિલને પણ સીલ કરવામાં આવી. થરામાં ભાભર રોડથી થોડે આગળ રાણકપુર બાજુ પાલનપુર રાધનપુર રોડ પાસે રાત્રિના સમયે વન વિભાગની ટીમ આરએલ જલંધરા, મદદનીશ વન સંરક્ષક ટીએસ ચૌધરી થરાદ, આરએફઓ તેમજ દાંતીવાડા, અમીરગઢ, પાલનપુર, ઇકબાલગઢ સહિતના વન વિભાગના અધિકારીઓ અને તેમની ટીમ દ્વારા અચાનક થરા ખાતે ગોડાઉનમાં દરોડો પાડવામાં આવ્યો, જેમાં બિનકાયદેસર રીતે અંદાજે 1000-1200 બોરી કોલસો મળી આવ્યો, જેની અંદાજે કિંમત 3.5 લાખ જેટલી થવાઈ જઈ રહી છે, જેમાં વન વિભાગ અધિનિયમ મુજબ 1927ની કલમ 2 અને 4 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, તેમજ આ તમામ કોલસો થરાદ વન વિભાગની કચેરી ખાતે મૂકવા માટે તજવીજ હાથ ધરી છે. આ તમામ કોલસો જીગરભાઈ ઠક્કરનો હોવાનું વન વિભાગ અધિકારીએ જણાવ્યું હતું. આ જ ગોડાઉનમાંથી બિનકાયદેસર રીતે અને લાયસન્સ વગર ચાલતી 100 મિલને પણ સીલ મારીને સીજ કરવામાં આવી હતી. તો હજુ પણ કાંકરેજ વિસ્તારમાં વન વિભાગના અધિકારી વધુ તપાસ કરે તો થરા, શિહોરી, ખીમણા, કંબોઈ સહિત કાંકરેજના તમામ વિસ્તારોમાં બિનકાયદેસર રીતે ચાલતી 100 મિલો ઝડપાય તેમાં કોઈ શંકાને સ્થાન નથી. ત્યારે હાલમાં તો બિનકાયદેસર રીતે લાકડાનો ધંધો કરતા તમામ વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. વન અધિનિયમ 1927ની કલમ 2-4 મુજબ જે ફોરેસ્ટ પ્રોડ્યુસર રાખવામાં આવે છે કોલસો, એ બિનકાયદેસર રીતે બિનઅધિકૃત રીતે બનાવી અને વાહતુક પાસ વગર અને અમુક માલ વાહતુક પાસ સાથે પણ આવેલો છે, પણ એનું 41(2)(b) મુજબ ગુનાકામ દાખલ કરી અને એ માલને સીઝ કરવામાં આવેલો છે. અત્યારે એનું લોડિંગ ચાલુ છે. આ માલ થરાદ રેન્જ કચેરી ખાતે લઈ જવામાં આવશે. જે જીગરભાઈ ઠક્કરનો આ માલ છે તે પોતાની રીતે એની પાસે જે વાહતુક પાસ છે એ આપશે, એનું વેરિફિકેશન કરી અને જે આગળની કાર્યવાહી છે એ પ્રમાણેની આગળની કાર્યવાહી કરવામાં આવશે. અંદાજે કેટલો માલ પકડ્યો છે? અંદાજે 1200-1300 બોરી માલ છે, પણ એક્ઝેક્ટ તો જ્યારે અહીંથી આ લોડિંગ થાય અને ગણતરી મુજબનો કેટલો માલ છે તે અમારી અંદરખાને તપાસ ચાલુ છે. જો તપાસના અંતે કે કોઈ માહિતીના આધારે અમને વિરોધ મળશે તો ત્યાં પણ આ કાર્યવાહી કરવામાં
આજે આ જે કોલસો રાખેલો હતો તેની સામેના ભાગમાં એક 30 ઇંચનો વર્ટિકલ બેન્ચો જે લાયસન્સે ચાલતો હતો કે જેની પાસે કોઈ લાયસન્સ નથી કે કોઈ પરમિશન કે પરમિટ પણ નથી એને સીલ કરવામાં આવે છે. રમેશકુમાર જાલંધરા, મદદનીશ વનસંરક્ષક, મોબાઈલ સ્પોટ પાલનપુર. જી હર્ષિ વાઘેલા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ કાંકરેજ. થરાદ શહેરમાં આવેલા આશાપુરા વિસ્તારમાં રહેણાંકના મકાનમાં રહેતી 30 વર્ષીય પરિણીતા નીગર શનિવારના સાંજના સમયે અજાણ્યા સમયે ઘરમાં ઘૂસી તીક્ષ્ણ હથિયારથી ગળા પર ઘા ઝીકીને ફરાર થઈ ગયો હતો. આ બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ આરંભી હતી. બનાવની હકીકત એવી છે કે મૂળ ઝાંદલા ગામના નરસિંહભાઈ લાઘાભાઈ ઠાકોર 100 મિલમાં નોકરી કરી શહેરના આશાપુરા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહીને ગુજરાન ચલાવે છે. શનિવારના સાંજના સમયે તેમની પત્ની પન્નાબેન ઠાકોર ઘરે એકલા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યો ઇસમ તીક્ષ્ણ હથિયાર લઈ ઘરમાં ઘૂસી આવી ગળાના ભાગરૂપે ઉપરા છાપરી ઘા ઝીકીને હત્યા કરી ફરાર થઈ ગયો હતો. જોકે ઘરમાં એકાએક અવાજ થતાં બાજુમાં રહેતા મહિલા દોડી આવી આજુબાજુના લોકોને જાણ કરતા લોકોએ પોલીસને જાણ કરી હતી. બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવીને તપાસ હાથ ધરી હતી અને બીજી બાજુ રહેતા મહિલાને પૂછતાછ હાથ ધરી હતી. બનાવના પગલે આજુબાજુમાં રહેતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. જોકે હત્યા કેમ કરાય છે, કયા કારણોસર કરાય છે તે રહસ્ય અકબંધ રહેવા પામ્યું હતું, જેમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. યશપાલસિંહ વાઘેલા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ થરાદ. ગુજરાતના પશ્ચિમ છેવાડે આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના દર્શન કરવા હજારો શ્રદ્ધાળુ આવે છે અને એવી લોકવાયકા છે કે બેટ દ્વારકાના દર્શન કરવા જાઓ તો જ તમારી યાત્રા પૂર્ણ ગણાય. યાત્રાધામ બેટ દ્વારકા જવા માટે દ્વારકાથી 30 કિલોમીટર દૂર પ્રાઇવેટ વાહન અથવા બસ દ્વારા જવું પડે છે. ઓખા બંદરની જેટી પરથી ગુજરાત મેરીટાઈમ બોર્ડ ઓખા સંચાલિત ફેરીબોટ સર્વિસ દ્વારા બેટ દ્વારકા જવું પડે છે. આ ફેરીબોટ સ્થાનિક લોકોની માલિકીની હોય છે, જે ગુજરાત મેરીટાઈમ બોર્ડને બાર્થ ચાર્જિસ અને બોટના લાયસન્સના ચાર્જિસ સાથે 18% જેટલો GST ભરવો પડે છે, જે ફેરીબોટના કુલ વજન ઉપર ગણતરી કરી વસૂલવામાં આવે છે. અત્યાર સુધી એક બોટના લાયસન્સના એક વર્ષના અંદાજે 4000 સાથે 18% GST ભરવો પડતો હોય છે, જે હવે ₹5200 સાથે 18% GST ભરવા પડશે. આમ લાયસન્સમાં 1200 રૂપિયામાં ભાવ વધારો થયો છે અને બર્થ ચાર્જિસમાં અત્યાર સુધી બોટના વજન એટલે કે 1 ટનના વજનના 4 રૂપિયા હતા, જે વધારીને 1 ટનના વજનના ₹91.65 કરી નાખવામાં આવતા ફેરી બોટ માલિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. કારણ કે અત્યાર સુધી બોટ માલિકોને અંદાજે એક બોટના વર્ષના 8256 બર્થ ચાર્જિસ આવતો હતો, તે હવે 12 ગણું વધીને 94,740 ભરવો પડશે, જે બોટ માલિકોને કોઈપણ ભોગે પોસાય તેમ નથી. ગુજરાત મેરીટાઈમ બોર્ડના GR મુજબ હવે પછીના નવા લાયસન્સમાં ઉપર મુજબનો ભાવ વધારો લાગુ કરવામાં આવશે. જો કોઈ બોટ માલિક આ નિયમનું પાલન નહીં કરે તો તેની બોટને લાયસન્સ ઇસ્યુ કરવામાં આવશે નહીં અને તે બોટને ચાલવાની પરવાનગી પણ નહીં મળે. બેટ દ્વારકા અને ઓખા વચ્ચે આવી અંદાજે 173 બોટ ચાલે છે. એક બોટમાં 4-5 કર્મચારીનો હિસાબે 1000 પરિવારની રોજીરોટી છીનવાઈ શકે તેમ છે. આ અંગે બેટ દ્વારકાના ફેરીબોટના માલિકો અને બોટ એસોસિએશનના હોદ્દેદારોના જણાવ્યા અનુસાર ગુજરાત મેરીટાઈમ બોર્ડના કોઈ પણ જાતના સર્વે અને વિચાર્યા વગરના નિર્ણયનો તેઓ સખત વિરોધ કરે છે. વધુમાં જણાવ્યું કે બોટના કર્મચારીઓની રોજીરોટી તો છીનવાશે અને જો બોટ બંધ થશે તો બેટ દ્વારકાના દર્શન કરવા આવતા હજારો યાત્રાળુઓ પણ નારાજ થશે. બેટ દ્વારકા બોટ એસોસિએશનના હોદ્દેદારોએ આ ભાવ વધારા સામે ઉગ્ર વિરોધ કરતા જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જો આ ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો અહીંની તમામ બોટો હડતાલ પર ઉતરી જશે, જેથી ઓખા અને બેટ દ્વારકા વચ્ચેનો તમામ વહીવટ અને આવક જાવક બંધ થઈ જશે.
બેટ દ્વારકાની આશરે 10-12 હજાર વસ્તી અને રોજના હજારો શ્રદ્ધાળુઓ ઉપર આની સીધી અસર જોવા મળશે. આ અંગે ઓખાની ગુજરાત મેરીટાઈમ બોર્ડના અધિકારી કેપ્ટન આર કે રમન તેમની ઓફિસે પૂછતાછ કરતા તેઓ બહાર ગામ હોય તેથી ફોન પર જણાવ્યું હતું કે આ ભાવ વધારાનો જીઆર તારીખ 8 માર્ચ 2019 રોજ ગાંધીનગરથી આવ્યો હોય માટે ઉપર હતી આવતા ભાવ વધારા અને નિયમો મુજબ અમારે સ્થાનિક બોટ માલિકોને જાણ કરવામાં આવી છે. બોટ માલિકોને આ અંગે કોઈ પ્રશ્ન હોય તો તેઓ અમારા ઉપરા અધિકારીઓને જાણ કરી શકે છે. આજે બોટ ઉપર જે બર્થ ભાડો જે વધારવામાં આવેલો છે, જે સરકારશ્રી આના ઉપર ગંભીરતાથી જો વિચાર નહીં કરે તો અમારી રોજીરોટી બંધ થઈ જશે અને ન છૂટકે અમારે ગાંધીજીની માર્ગે જવાની ફરજ પડશે અને અમારી રોજીરોટી જો બંધ થશે તો આવનાર દિવસોની અંદર અમારે 1500 જેટલા પરિવાર પણ રખડી પડીએ તેવી શક્યતાઓ છે. ઓછિંતાની કોઈપણ જાણ વગર સરકારશ્રી દ્વારા અમને કાલે મૌખિકમાં જાણ કરવામાં આવેલી છે કે આપનું લાયસન્સ પૂરું, બોટનું લાયસન્સ પૂરું થવામાં આવેલ છે અને તેનો ચાર્જિસ હવે પછી જે નિયમથી 3000 રૂપિયા ભરવામાં આવતું વાર્ષિક તે હવે 65-70 હજાર રૂપિયા ભરવામાં આવશે તેવો અમને ઓચિંતાનું જાણ કરવામાં આવ્યું છે, જેથી અમે બોટ ચાલકો ગભરાય અને આવનાર દિવસોની અંદર સારી મિટિંગ કરી અને ગાંધીજીના માર્ગે જવાની તૈયારી કરી રહ્યા છીએ. હું મોસીમ જાડેજા બેટ દ્વારકામાંથી બોલી રહ્યો છું અને મારી બોટ અહીંયા ચાલી રહી છે. આમાં હું ખલાસી અને ટંડીલનું કામ કરી રહ્યો છું. આમાં અમે એક બોટમાં ચાર જણા કામ કરીએ છીએ અને અમારું આ જે બર્થ ભાડું વધી ગયેલું છે આમાં અમારું સેટ કહે છે કે આ બોટું આપણે બંધ કરી નાખશું અને જો અમારી બોટું બંધ થઈ જશે તો પછી અમે અમારો ધંધો અમારું પેટ પાણી અમે અમારા કમાવી શકતા છીએ નહીં અને અમારું આમાં આના ઉપર પેટ છે, બરાબર છે. તો આમાં અમે એવું છે કે આ જો બોટું બંધ થઈ જશે તો પછી અમારું ગુજરાન ચાલશે કેમ, અને જો આમાં જેમ બને એમ જલ્દી આમાં નિકાસ નહીં કરશો તો પછી અમે અમારું પેટ ચલાવશું કેમ અને અમારું ધંધો બધું બંધ થઈ જશે. અને આ જે બર્થ ભાડું વધી ગયું છે તો આમાં અમારા સેટને બિલકુલ પોસાતું નથી. એનું કારણ છે જેની જગ્યાએ અમારું 15000નું થતું હતું એની જગ્યાએ 98000 રૂપિયા થઈ ગયા છે અને આમાં અમારું ને અમારું 85000 રૂપિયાનો વધારે નફો જાય છે, એટલું તો અમારું કમાણું નથી. ડીપી ઉપાધ્યાય સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, દ્વારકા. માહિતી અને સમાચાર માટે જોતા રહો અનેસ, ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.